कड़ोदरा भाजप कार्यालय खाते वडाप्रधान नरेन्द्र मोदी ने आत्मनिर्भर अर्थव्यवस्था विषय पर वार्तालाप भाजप कार्यकर्ताओं निहाळ्यो हतो। सूरत जिला भाजपा प्रमुख संदीप देसाई की उपस्थिति में कार्यकर्ताओं कड़ोदरा भाजप कार्यालय खाते वडाप्रधान नरेन्द्र मोदी बजेट ने अनुलक्षी आत्मनिर्भर अर्थव्यवस्था विषय नो वार्तालाप निहाळ्यो हतो। नमस्कार, भारतना लोकप्रिय प्रधानमंत्री नरेन्द्र भाई मोदी जी सरकार में नाणामंत्री निर्मला सीतारामन जी गई काले जे बजेट रजू कर्युं छे ए बजेट खूब आवकारदायक छे। तमाम क्षेत्र ने सुविधा मळे, खेडूत ने पण लाभ थाय एवं बजेट बनाव्युं छे। आपणे इन्फ्रास्ट्रक्चर की बात करिए तो इन्फ्रास्ट्रक्चर माटे 20,000 करोड़ रुपया खर्चो करवानी छे। 60 किलोमीटर लांबा 8 रोपवे बनावाना छे, 100 गतिशक्ति कार्गो ट्रेनो बनावाना छे। 20,000 करोड़ खर्चे 25,000 किमी सुधी नेशनल हाईवे विस्तार में करवाना छे। रोजगार की बात करिए तो आत्मनिर्भर भारत अंतर्गत 16 लाख नौकरी आपवामां आवशे। मेक इन इंडिया अंतर्गत 60 लाख नौकरी आपवामां आवशे। पीएम गतिशक्ति अर्थव्यवस्था ने आगे वधारशे अने युवाओं माटे वधी रोजगारों तकोनुं सर्जन थशे। एनी साथे वन टीशन वन प्रोडक्ट कंसेप्ट रजू कराशे। बीजी बात करिए तो डिजिटल यूनिवर्सिटी बनावानी पण वात छे। पीएम ई विद्या चेनल लावानी पण वात छे। स्कूल में दरेक वर्ग में टीवी लगावानी वात छे। कृषि यूनिवर्सिटीनो विस्तार करवानी वात छे, कारण के खेडूतोने जे नवा नवा पाको छे एने संशोधन माटेनी यूनिवर्सिटीनो पण नवी बनावाना छे। 2 लाख आंगणवाड़ी देश में अपग्रेड करवाना छे। कम्युनिकेशन की बात करिए तो डिजाइन आधारित मेन्युफेक्चरिंग योजना लागू कराशे। देशना ग्रामीण अंतराल विस्तारों में कम्युनिकेशन वधारवानी वात छे। 2022 में 5G सेवा पण चालू करवानी वात सरकारनी छे। 5G टेक्नोलॉजी रिसर्च अने डेवलपमेंट माटे मोबाइल कंपनीओने प्रोत्साहन आपवानी पण वात छे। गामडाओमां ब्रॉडबेन्ड सेवा पूरी पाडवानी पण वात छे। एनी साथे रवि 2021-22 में 163 लाख खेडूत पासेथी 1,208 मेट्रिक टन घऊं ने धान्य खरीदवानी पण सरकार धान्य पण खरीदवानी छे। वर्ष 2022-23 में प्रधानमंत्री आवास योजना अंतर्गत 80 लाख घर बनावानुं पण आयोजन छे। એની સાથે ડિજિટલ ક્ષેત્રે મજબૂત ભારત, કારણ કે તમને ખબર હશે કે આપણે જે નોટબંધી પછી આપણા પ્રધાનમંત્રીશ્રીએ ડિજિટલ માટે ખૂબ ધ્યાન આપ્યું છે, એટલે એના માટે પણ નેટ બેન્કિંગ બેંક અને પોસ્ટ ઓફિસને જોડવાની વાત છે। ચીપ ધરાવતા પાસપોર્ટ જારી કરાશે, એટલે એમાં જે પાસપોર્ટમાં પણ કંઈ પહેલાં જે ધાંધલી થતી હતી ને એમાં જે મોટા ઇસ્યુ હતા તો એના માટે ચીપ ધરાવતા પાસપોર્ટ ઈ પાસપોર્ટ બનાવવાની વાત છે। એક દેખ એક રજિસ્ટ્રેશન પ્રોફાઇલ યોજના લાગુ કરાશે। બ્લોક ચેન દ્વારા રિઝર્વ બેંક ડિજિટલ કરન્સી લાગુ કરાશે। દેશના 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેન્કિંગ એકમોની સ્થાપના કરાશે। ખાસ કરીને આ વખતે સમગ્ર દેશની અંદર પાકરૂ ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતો ડિજિટલ અને હાઈટેક સુવિધા આપવા માટે PPP મોડેલમાં યોજનાની કરાશે શરૂઆત। 0 બજેટ ખેતી અને પાકરૂ ખેતી પર અપાશે વિશેષ ધ્યાન। જાન્યુઆરીમાં 2022માં GST રેકોર્ડ બ્રેક કલેક્શન 1.40 લાખ કરોડનું થયું। ટેક્સમાં રાહતની વાત કરીએ તો દિવ્યાંગોને ટેક્સમાંથી અપાઈ રાહત, કર્મચારીઓને પેન્શન પર ટેક્સ નહીં લાગે, સ્ટાર્ટઅપ ને માર્ચ 2023 સુધી ટેક્સમાં રાહત, કોર્પોરેટ ટેક્સ 18થી ઘટાડી 15% કરાયો, રાજ્ય સરકારના કર્મચારીઓને 14% સુધી નેશનલ પેન્શન સ્કીમમાં રોકાણ કરી શકાશે। એમ કહે તો સમગ્ર બજેટ ખેડૂતોની વાત હોય, કર્મચારીની વાત હોય, ખેતીમાં પ્રધાનની વાત હોય, દરેક ક્ષેત્રની અંદર ખૂબ સારું આવકારદાયક બજેટ આપણા પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં નાણામંત્રી નિર્મળા સીતારામન રજૂ કર્યું છે। સાહેબ, ચોક્કસથી જે બજેટ રજૂ થયું છે તેને લઈને કેટલીક કોંગ્રેસ પણ જે પોતાનો જે નિરાશા પણ વ્યક્ત કરી રહી છે, શું કહેશો? સ્વાભાવિક છે કે સત્તાપક્ષ જે બજેટ રજૂ કરે ત્યારે વિપક્ષના કંઈ ને કંઈ મુદ્દા શોધીને પ્રજા સમક્ષ મૂકે, એમણે પણ પાર્ટી ચલાવવાની છે, એટલે સ્વાભાવિક છે। પણ તમે જોશો તો આ દેશની વાત કરીએ, હમણાં પણ આજે આત્મનિર્ભર પર આપણા પ્રધાનમંત્રીશ્રીએ 1 કલાક આપણને માહિતી આપી, દેશના હાઈવેની વાત હોય, પછી આપણું આત્મનિર્ભર ભારતની વાત હોય, આજે આપણા સુરતની વાત કરીએ તો LNT કંપની જે આપણે દેશની સરહદ ઉપર જ્યારે યુદ્ધ થાય છે તો VRAJ-K9 ટેન્ક પણ આપણા સુરતમાં અર્જનમાં બને છે, એટલે સ્વાભાવિક છે કે છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એટલે વિપક્ષ આરોપ લગાવે સ્વાભાવિક બાબત છે।